નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય ગણિત, ગમ્મત, પાઠ 7. જગ અને મગ. જગ અને મગ અગાઉ આપણે સપાટ ભણી ગયા. આજે આપણે પાઠ ભણીશું 7, જગ અને મગ. તો જગ અને મગમાં આપણે શીખીશું કે શરબત કેવી રીતે બનાવાય એ વિશે આપણે પહેલાં સમજવાનું છે કે એક ગ્લાસ શરબત બનાવવો હોય તો કેટલું લીંબુ જોઈએ, કેટલી ખાંડ જોઈએ કે કેટલું પાણી જોઈએ એ વિશે આપણે સમજૂતી મેળવીએ. લીંબુ શરબત બનાવો અને આનંદ માનો. લીંબુ શરબત બનાવવાનો છે અને આપણે આનંદ માણવાની મજા કરવાની છે. તમારે જોઈશે, તમારે લીંબુ શરબત બનાવવા માટે શું શું જોઈશે એ આપણે અહીંયા સમજીએ. તમારી મમ્મી ઘરે લીંબુ શરબત બનાવતી હશે, એમાં લીંબુ શરબતમાં શું શું ઉપયોગ કરે છે, કઈ કઈ વસ્તુઓનો એ તમને ખબર હશે. તો પણ આપણે આ પાઠના આધારે થોડી સમજૂતી મેળવીએ કે લીંબુ શરબત કેવી રીતે બનાવાય, એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે એ આપણે શીખીએ. તમે પણ લીંબુ શરબત બનાવતા શીખી જવાનું. આપણે આજે લીંબુ શરબત બનાવતા શીખીએ છીએ તો ઘરે પણ તમે જાતે બનાવી શકો છો લીંબુ શરબત. તો આપણે લીંબુ શરબત કેવી રીતે બનાવાય એ ની સમજૂતી મેળવીએ. તો લીંબુ શરબત બનાવવા માટે અડધું લીંબુ લેવાનું, અડધું લીંબુ, એક ચપટી મીઠું લેવાનું, એક ચમચી ખાંડ, એક પ્યાલો પાણી લેવાનું, બરોબર. પાણી એક ગ્લાસ લેવાનું, એમાં અડધું લીંબુ લીચવાનું, એક ચપટી મીઠું એટલું નાખવાનું. એટલે તમારો એક ગ્લાસ લીંબુ શરબત તૈયાર થઈ જશે, બરોબર ને? તમે જો ટ્રાય મારજો ઘરે, એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે અડધું લીંબુ જોઈએ, તો બે ગ્લાસ બનાવવા માટે કેટલું લીંબુ જોઈએ? એક લીંબુ. કેટલું જોઈએ? એક લીંબુનો ઉપયોગ થાય છે. તે કેવી રીતે બનાવવું, આને કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈએ. પહેલાં તો પાણી ગ્લાસમાં લેવાનું. શું લેવાનું? પાણી લઈને પછી શું નાખવાનું? ખાંડ. પાણી ગ્લાસમાં લીધું, બતાવ્યું છે, તમે ચિત્રમાં જુઓ. પહેલાં પાણી ગ્લાસમાં લેવાનું, પછી એમાં શું લીચોઈ છે? લીંબુ નીચોઈને પછી એમાં ખાંડ નાખવાની. શું નાખવાની? ખાંડ. પછી ખાંડને ઓગળવાની. ખાંડ નાખીને પછી મીઠું નાખવાનું, એને પછી ચમચી વડે હલાવવાની. ખાંડ અને મીઠું બંને ઓગળી જશે પાણીમાં, એટલે તમારો શરબત તૈયાર થઈ જશે. તમે ઘરે ટ્રાય માંજો કે લીંબુ શરબત કેવી રીતે બનાવાય. તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું, તેમાં અડધું લીંબુ નીચોવાનું, પછી ખાંડ અને મીઠું નાખવાનું અને તેને હલાવી દેવાનું, એટલે તમારું લીંબુ શરબત તૈયાર થઈ જશે. અનુમાન કરો અને પછી શોધી કાઢો. અહીં આપણે અનુમાન કરવાનું છે અને એને શોધવાનું છે. અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો અડધું લીંબુ હોય એમાંથી આપણને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે એ આપણે અનુમાન લગાવવાનું છે, બરોબર ને? મેં અનુમાન લગાવ્યું કે 15 ટીપા રસ મળે છે લીંબુનો. કેટલા ટીપા? 15. તમે 16 લખી શકો છો, 12 લખી શકો છો કે 13 લખી શકો છો. આપણે અહીંયા અનુમાન લગાવવાનું છે. આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તમને અડધામાંથી 15 ટીપા રસ મળે, તો પછી આખું લીંબુ હોય તો 15 દૂ કેટલા થઈ જાય? 30. 15 ને 15 કેટલા થાય? 30. 15નો ઘડિયો બોલો અને 15 દૂ 30 કેટલા થાય? 30. અથવા 15 ને 15 કેટલા થાય?
તો આ વત્તાકાર કરી દેવાના. શું કરવાનું? વત્તાકાર. 15 ને 15 કેટલા થાય? 5 ને 5 10, 10 ની 0 વધી પડી 1, 1 2 ને 3 કેટલા ટીપા થયા? 30. 15 ને 15 કેટલા થાય? 30. તો આપણે લખવાનું 30 ટીપા થાય. ના, કેટલા ટીપા નીકળે? 30 ટીપા નીકળે. કેટલા નીકળે? 30. કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય છે? તો એક ચમચી કેટલા ટીપાથી ભરાય છે એ આપણે આશરે અનુમાન લગાવવાનું છે. આ બધું અનુમાન લગાવીને જ આપણે લખવાનું છે કે કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય. તો હું લખીશ 11 ટીપાથી એક ચમચી ભરાઈ જાય. 11, 10, 12 એવું તમે અનુમાન લગાવી શકો છો. મેં લખ્યું 1 ચમચી 11 ટીપાથી લીંબુના રસથી ભરાઈ જાય છે, બરાબર? તમારા લીંબુ શરબતનો આનંદ માણો. તમે જે લીંબુ શરબત બનાવ્યું છે એ તમારે પીને આનંદ માણવાનો છે અને મજા કરવાની છે, બરાબર? પીણું બનાવવા માટે સ્થાનિક પ્રાય પદાર્થોનો ઉપયોગ કરી શકાય અથવા પીણાનું નામ પણ બદલી શકાય. અહીં માત્ર ગુંજાશ પર ધ્યાન આપવું જોઈએ. ગુંજાશ, તમે તપેલીમાં પાણી ભરો, પાણી ભરો પછી કે ડોલમાં પાણી ભરો. ગુંજાશ એટલે શું થાય? તમારે એ શીખવાનું છે કે ગુંજાશ, ગુંજાશ એટલે લીટર. શું થાય? લીટર. જે આપણે વાસણમાં જે પાણી ભર્યું એ લીટરમાં કપાય. એનો એકમ શું થાય છે? ગુંજાશનો મોટો એકમ લીટર થાય છે. શું થાય છે? લીટર. ગુંજાશ જે વાસણમાં આપણે પાણી ભરીએ, પ્રવાહી પાણી, પાણીને પ્રવાહી કહેવાય. જે પ્રવાહી પાણી જેવું હોય વસ્તુ એ પ્રવાહી કહેવાય. એને લીટરમાં માપવામાં આવે છે. તેલ, દૂધ એ બધું લીટરમાં મપાય છે. એનો ગુંજાશ ને લીટર કહેવાય. શું કહેવાય? ગુંજાશનો મોટો એકમ લીટરમાં મપાય છે, બરાબર? આપણે દૂધ તમને આપશે દૂધવાળા કાકા, એમાં માપીને આપશે. લીટરિયા વડે માપીને તમને લીટરમાં આપશે. એને ગુંજાશનો મોટો એકમ કહેવાય. ગુંજાશનો મોટો એકમ એટલે લીટર કહેવાય. લીટર, મિલીલીટર એવું તમારે અહીંયા ભણવામાં આવશે. ઉદાહરણ તરીકે ગુંજાશ એટલે, ઉદાહરણ તરીકે આપણે ડોલમાં પાણી ભરીએ તો કેટલા લીટરની ડોલ છે? કે 10 લીટરની કે 20 લીટરની. એવી રીતે દૂધ 500 ગ્રામ, 500 મિલી, 500 મિલી દૂધ આવે. દૂધ આપણે કહીએ કે 500 મિલી, 500 મિલી, 500 મિલી પછી લીટર, એવી રીતે દૂધ ભરવામાં આવે છે, બરાબર ને? તો હવે આપણે આગળ જોઈશું. સૌ પહેલાં લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે? તમારે સૌ પહેલાં લીંબુ શરબત બનાવવો છે. બનાવવા માટે કેટલા લીંબુનો ઉપયોગ થશે? તમે એક ગ્લાસ બનાવવા માટે 1/2 લીંબુનો ઉપયોગ કર્યો હતો, તો તમારે 2 ગ્લાસ બનાવવા માટે 1 લીંબુનો ઉપયોગ થાય. તો 100 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે કેટલા લીંબુનો ઉપયોગ થશે? 100ના 1/2 આપણે કરી નાખવાના. 1નો 1/2 1 ગ્લાસ બને, બરાબર? 2 ગ્લાસમાં 2ના 1/2 ભાગ કરીએ એટલે 1 થાય. તો 2 ગ્લાસ બનાવવા માટે 1 લીંબુનો ઉપયોગ થાય. તો 100 ગ્લાસ બનાવવા માટે કેટલા લીંબુનો ઉપયોગ થાય? 1/2 કરવાના. 1/2 કેટલા થશે? 3. કેટલા થશે? 3. 3×100 આપણે 3×100 એના 2/2 ભાગ કરવાના 1ના, બરાબર? એટલે 3 લીંબુનો ઉપયોગ થશે. 100 પહેલાં લીંબુ શરબત બનાવવા માટે 3 લીંબુનો ઉપયોગ થાય. તમારે
કેટલી ચમચી ખાંડ લેશો? તમે કેટલી ચમચી ખાંડ લેશો? આપણને ચોપડીના આધારે ચોપડીમાં તમને એક પ્યાલો શરબત બનાવવા માટે એક લીંબુનો ઉપયોગ થાય છે, એક ચમચી ખાંડનો ઉપયોગ થાય છે, બરોબર? એક પ્યાલો શરબત, લીંબુનો શરબત બનાવવા માટે એક ચમચી ખાંડનો ઉપયોગ થાય છે કે 100 ગ્લાસ બનાવવા લીંબુ શરબતમાં કેટલી ખાંડનો ઉપયોગ થાય? તો 100 ચમચી ખાંડનો ઉપયોગ થાય છે. કેટલી ચમચી? 100 ગ્લાસ હોય તો 100 ચમચી, 7 હોય તો 7, 5 હોય તો 5 ચમચી ખાંડનો ઉપયોગ થાય છે, બરોબર? ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી, લીંબુ શરબતની દુકાન ખોલી હતી. ગામમાં મેળો હતો ત્યારે લીંબુ શરબતની હાટડી, લીંબુ શરબતની દુકાન બનાવવામાં આવી હતી, બરોબર? તો ચૈત્રના ગામમાં મેળો ભરાયો છે. ચૈત્રના ગામમાં શું ભરાયું હતું? મેળો ભરાયો હતો. ચૈત્રા, નાજીમ અને અનીસ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે. ચૈત્રા, નાજીમ અને અનીસ લીંબુ શરબતની દુકાન કરવા માગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. તેઓ એક ડોલ ભરીને શું બનાવે છે? લીંબુ શરબત. તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. એક કેવા પ્યાલા વાપરે છે? ગ્લાસ. જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. એક નાનો પ્યાલો અને મોટો પ્યાલો, એવા બે પ્યાલા છે. આ મોટો છે અને આ નાનો પ્યાલો છે. આવા બે પ્યાલાનો ઉપયોગ કરે છે. આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું. આ નાનો પ્યાલો છે એ 5 રૂપિયામાં વેચીશું અને મોટો પ્યાલો, ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ. આ નાનો પ્યાલો 5 રૂપિયામાં વેચવાનો અને આ મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીશું, બરાબર? રૂપિયા 5માં નાનો ગ્લાસ અને રૂપિયા 10માં મોટો ગ્લાસ શરબત મળશે, બરાબર? લીંબુ શરબત અહીંયા રૂપિયા 10માં મોટો ગ્લાસ આપ્યો છે અને રૂપિયા 5માં નાનો ગ્લાસ બતાવ્યો છે, બરાબર? લીંબુ શરબત ઠંડા ઠંડા, કુલ કુલ લીંબુ ઠંડો ઠંડો રસ પીવાની મજા આવે. મેળામાં જઈએ, ગરમી લાગતી હોય તો આપણને લીંબુ શરબત પીવાની મજા આવે. તમારે થાક લાગે તો ઉતરી જાય. લીંબુ શરબત પીવાથી તમારામાં તાકાત આવે. લીંબુ શરબત પીવો જોઈએ ગરમીમાં, મજા આવે. અનીસ પાસે એક જગ છે. આ જગ છે, તમને લાગે છે કે ડોલ કરતા જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડે છે. તમને લાગે છે કે ડોલ કરતા આપણે પ્યાલામાં શરબત રેડવા માટે જગથી આપણે સહેલાઈથી વેડી શકીએ, સરળ રીતે વેડી શકીએ છીએ. ડોલથી શરબત પ્યાલામાં નાખવા જઈએ તો નીચે ઢળી પણ જાય, પણ આપણે જગ વડે પ્યાલામાં શરબત વેડવું સરળ બને છે. સહેલાઈથી આપણે એને ગ્લાસ ભરી શકીએ છીએ શરબતનો, બરોબર? તો જગનો ઉપયોગ કરવો જોઈએ. ડોલમાંથી શરબત ભરવા માટે જગનો ઉપયોગ કરવો જોઈએ. જગથી પ્યાલામાં શરબત વેડવો આપણને સહેલો પડે છે. નાજીમે શોધ્યું કે બે મોટા પ્યાલાથી જગ આખો ભરાય છે. નાજીમે શોધ્યું કે બે મોટા પ્યાલા હોય એનાથી એક જગ ભરાય છે. સપનમે એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. સપનમ હતી એ આખો જગ શરબતથી ભરેલો ખરીદવા માગતી હતી. ઈચ્છતી એટલે માગતી હતી, લેવો હતો એને, મન હતું. તેને કેટલા રૂપિયા આપવા પડશે?
તો એક મોટા ગ્લાસના 10 રૂપિયા હોય તો જગમાં બે મોટા ગ્લાસમાં તો બે ગ્લાસના કેટલા રૂપિયા થાય? એટલા રૂપિયા એક જગના થાય. તો એક જગમાં બે મોટા ગ્લાસ ભરાતા હતા એટલે એક જગમાં બે ગ્લાસ મોટા માય તો 10 × 2 કરવાના. 10 × 2 બરાબર 10 × 2 કેટલા થાય? 20. બે ગ્લાસના ગણીએ 10 × 10 કેટલા થાય? 20. કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય. 10 × 2 બરાબર 20. 10 × 2 20. 2 × 2 20 તો 20 રૂપિયા થાય. એક જગ ખરીદવા માટે 20 રૂપિયા આપણે આપવા પડે. 20 રૂપિયા થાય બરોબર. ચિત્રાએ શોધ્યું કે બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે. ચિત્રાએ શોધ્યું કે બે નાના પ્યાલાથી એક મોટો ગ્લાસ ભરાય છે. કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરાઈ શકાય? તો નાનો એક ગ્લાસ, નાનો ગ્લાસ મોટો ગ્લાસ ભરવા માટે બે ગ્લાસનો ઉપયોગ થાય. તો જગ ભરવા માટે કેટલા ગ્લાસ નાના ગ્લાસનો ઉપયોગ થાય? કે બે મોટા ગ્લાસ બે વપરાતા હતા તો નાના ગ્લાસ 2 × 2 કેટલા થાય? 4. કેટલા ગ્લાસ વપરાય નાના? 4. એનાથી ડબલ 2 × 2 2 વત્તા 2 આપણે લખી શકીએ છીએ. 2 વત્તા 2 2 × 2 પણ કરી શકો છો. 2 × 2 4 અથવા 2 વત્તા 2 2 × 2 2 × 2 4 કેટલા નાના ગ્લાસનો ઉપયોગ થાય? 4 ગ્લાસનો ઉપયોગ થાય છે. તમને ખબર પડી ને? આમાં ખબર પડે છે ને તમને? હું સમજાવું છું એમાં બરાબર ને? શાંતિથી વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ટીચર શું કહેવા માગે છે, કે નાના કેટલા ગ્લાસ જોઈએ અને મોટા કેટલા ગ્લાસ જોઈએ. મોટા 2 ગ્લાસથી 1 જગ ભરાય તો નાના ગ્લાસથી કેટલા જગ ભરાય? મોટા 2 ગ્લાસથી 1 જગ ભરાય તો નાના ગ્લાસ કેટલા જોઈએ જગ ભરવા માટે? એનાથી ડબલ 2 × 2 કેટલા થાય? 4. કેટલા થાય? 4 ગ્લાસથી 1 જગ ભરાઈ જાય છે બરાબર. કેટલા નાના પહેલાથી 1/2 જગ ભરી શકાય? આપણે આખો જગ ભરવા માટે 4 ગ્લાસનો ઉપયોગ થાય. કેટલા ઉપયોગ થાય? 4. તો નાના પહેલાથી 1/2 જગ ભરવા માટે 2 ગ્લાસનો ઉપયોગ થાય છે. કેટલાનો થાય છે? 2 ગ્લાસનો. કેટલા ગ્લાસનો ઉપયોગ થાય છે 1/2 જગ ભરવા માટે? 2 પ્યાલાનો ઉપયોગ થાય અને આખો જગ ભરવા માટે 4 પ્યાલાનો. વાસણ ભરવાની મજા. તમારો એક શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધો. અહીંયા આપણે ઘરે પ્રયત્ન કરવાનો, એક શીશો લેવાનો અને એ કેટલા કપથી ભરાય છે એ આપણે શોધવાનું છે કે કેટલા 3 કપથી ભરાય કે 4 કપથી તમારો શીશો ભરાય એ જોવાનું છે. તમારે ઘરે અનુમાન લગાવવાનું છે. પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. પહેલાં આપણે અનુમાન લગાવવું. હું કહું 4 કપથી આ શીશો ભરાય, પછી ધ્યાન દઈને આપણે અનુમાન કરવાનું અને પ્રયત્ન કરવાનો બરાબર. અનુમાન લગાવી પછી આપણે પ્રયત્ન કરો. અમે અનુમાન લગાવી કે 4 કપથી શીશો ભરાઈ જાય, પછી આપણે પ્રયત્ન કરવાનો.
કપ લઈને શીશો લઈને બેસવાનું અને પાણી એમાં કપથી વેરવાનું. એટલે કેટલા કપ સમાય છે એ આપણે પ્રયત્ન કરીને ખબર પડશે કે ચારમાં કે ત્રણ. હવે અન્ય શીશાને એ જ કપથી ભરવું. બીજા અન્ય નાના હોય કે મોટા હોય એ શીશાને આપણે એ જ કપથી આપણે ભરવાનું છે. બરાબર, કયા શીશામાં ઓછું પાણી સમાય છે? કયા શીશામાં ઓછું પાણી સમાય છે? બીજો શીશો લઈને પ્રયત્ન કરો. કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે એ શીશો લઈને આપણે પ્રયત્ન કરવાનો છે. બરાબર, કે શીશામાં કયા શીશામાં નાનો મોટો એનાથી મોટો એ રીતે અલગ અલગ પ્રકારના શીશા આવે છે. એમાંથી કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે એ આપણે પ્રયત્ન કરીને જોવાનું છે. કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? આમાંથી કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે એ આપણે શોધી કાઢવાનું છે. બરાબર, અહીંયા આપણો એક ભાગ પૂરો થાય છે અને આપણે હોમવર્કમાં લખવાનું છે ગણિતની નોટમાં. તો હોમવર્કમાં લખવાનું છે તમારે, તો ગણિતની નોટમાં હેડિંગમાં આવવાનું પાર્ટ 7 જગ અને મગ. જગ અને મગ એમાં લખવાનું અડધું લીંબુ. આ પહેલા હેડિંગમાં આવવાનું લીંબુ શરબત બનાવવા માટે શું શું વપરાય છે એવું હેડિંગ મારવાનું. એમાં લખવાનું એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે. તો માટે શું શું વપરાય? તો અડધું લીંબુ, એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ, એક પ્યાલો પાણી. આ બધી વસ્તુઓના નામ લખવાના જે એક ગ્લાસ શરબત બનાવવા માટે ઉપયોગ થતા હોય તે લખવાનું છે. અડધું લીંબુ, એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ, એક પેલો પાણી, એટલો ઉપયોગ થાય છે. પછી કેવી રીતે બનાવવું લીંબુ શરબત એ તો તમને મેં સમજાયું, એ લખવાનું નથી. તો તમારે આવું દોરવું પડે, ગ્લાસ પછી ગ્લાસમાં લીંબુ શરબત નહીં જોયું પછી ખાંડ મીઠું એવું વગાડી એવું લખવું પડે. પછી તમારે લખવાનું છે લેસનમાં અનુમાન કરો અને પછી શોધી કાઢો. અહીંયા અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે આ એક લખવાનું ખાલી જગ્યા. પછી આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? 30 ટીપા. કેટલા ટીપા લીંબુના રસમાંથી એક ચમચીને ભરાય છે? પછી આ લખવાનું. બરાબર, આટલું લખવાનું લેસન. પછી લખવાનું સૌ પહેલાં લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે? 3 લીંબુ જોશે અને 6 ચમચી ખાંડ જોશે. આટલા સુધી તમારે ગણિતની નોટમાં લેસનમાં હોમવર્કમાં લખવાનું છે. બરાબર, આટલું લેસન કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.